अत्यंत महत्व समाचार आज वडाप्रधान नरेन्द्र मोदी राष्ट्र ने संबोधन करशे। ट्वीट करी वडाप्रधान नरेन्द्र मोदी आ जानकारी आपी छे। तो देश ने संबोधन सांजे 6 वागे राष्ट्रजोग संबोधन वडाप्रधान नरेन्द्र मोदी नो। ट्वीट करी वडाप्रधान नरेन्द्र मोदी आ जानकारी आपी छे। तो राष्ट्रजोग संबोधन हशे वडाप्रधान नरेन्द्र मोदी नो अने ते पण सांजे 6 वागे तमाम देशवासियों माटे। तो अति महत्वना समाचार वडाप्रधान नरेन्द्र मोदी समग्र राष्ट्र ने संबोधशे अने ते पण ठीक सांजना 6 वागे। तेमणे ट्वीट करीने आ जानकारी आपी छे। तमाम देशवासियों माटे राष्ट्रजोग संबोधन वडाप्रधान नरेन्द्र मोदी नो। तो अति महत्वना समाचार अने अति महत्वनी माहिती तमाम देशवासियों माटे वडाप्रधान नरेन्द्र मोदी ए ट्वीट कर्यु छे। अने आज ट्वीट मा तेमणे आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा, आप जरूर जुड़े। एटले के तमाम देशवासियों ने आ संदेश में जोड़ावा माटे तेमणे अहीं आह्वान कर्यु छे। अने सांजे 6 वागे राष्ट्रजोग संबोधन तेओ करशे। तो आज विषय वधु माहिती आपी रह्या छे, मारी साथे जोड़ाया छे मंतव्य न्यूज ना एडिटर इन चीफ दीपक राजाणी। दीपक जी, सांजे 6 वागे राष्ट्रजोग संबोधन वडाप्रधान नरेन्द्र मोदी नु, अने आज ट्वीट में स्पष्टपणे तेमणे जणाव्यू पण छे अने साथ साथ देशवासियों ने जोड़ावा माटे अपील पण करी शके, शुं होय शके छे तेमनुं संबोधन? बेनजीर, नरेन्द्र मोदी आज एकाएक ट्वीट करीने सांजे 6 वागे राष्ट्रजोग संदेश थी वात करी छे, एटले एवुं स्पष्ट मानवामां आवे छे के कोई बहु मोटी जाहेरात करवा अपना देश वडाप्रधान नरेन्द्र मोदी जई रह्या छे। हवे जो क्यास लगावामां आवे तो कोरोना नो ग्राफ नीचे जई रह्यो छे, तो एवुं पण बनी शके के जे वेक्सिन नी वात चाली रही छे ए वेक्सिन मुद्दे वडाप्रधान कोई मोटी जाहेरात करे, अथवा तो कोरोना विषे कोई चोक्कस माहिती पण वडाप्रधान द्वारा मां आपवामां आवे तेवी शक्यता छे। परंतु एटलुं चोक्कस छे के वडाप्रधान खूब मोटी जाहेरात करवा जई रह्या छे। अत्रे उल्लेखनीय छे के ज्यारे नोटबंदी आवी के लॉकडाउन नी जाहेरात आवी के जीएसटी ने लगती कोई महत्वनी जाहेरात हती, त्यारे वडाप्रधाने राष्ट्रजोग प्रवचन कर्युं हतुं, त्यारे आपणे मात्र एक क्यास ज बांधवो पड़े के वडाप्रधान आजे कोई बहु मोटी जाहेरात करवा जई रह्या छे। હું આપને એ પણ વાત જણાવી દઉં કે થોડા દિવસો પહેલા પણ વડાપ્રધાને એવો ઇન્ડિકેશન આપ્યો હતો કે ભાઈ કરોડો લોકોને વેક્સિન આપવા માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, એટલે આજે સાંજે 6 વાગે વડાપ્રધાન કોરોના રિલેટેડ અથવા તો વેક્સિન રિલેટેડ કોઈ બહુ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે બેની। જી જી દીપકજી, આપે જેમ જણાવ્યું વાત વેક્સિનની હોય, કોરોનાના જે રીતે કેસોમાં ઘટાડો હોય તેની પણ હોઈ શકે છે, પરંતુ શક્યતાઓની જ વાત કરીએ, આશંકાની વાત કરીએ તો તહેવારોના દિવસો ચાલી રહ્યા છે, આગામી દિવસોમાં પણ દિવાળી છે અને તેને રિલેટેડ પણ કોઈ જાણકારી કોઈ સંદેશ હોઈ શકે છે? બેની, દિવાળી 14 નવેમ્બરના રોજ આવી રહી છે અને અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, ખાસ કરીને નરેન્દ્રભાઈ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા છે એટલે નવરાત્રિની વિશેષતા તેઓ જાણે છે, તેમણે નવરાત્રિની શુભકામના તો પહેલા જ આપી દીધી છે, એટલે એવું લાગી રહ્યું છે કે જે કોરોનાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે ત્યારે સાવચેતી કઈ રીતે રાખી શકાય એ મતલબની કોઈ પણ મોટી જાહેરાત હોઈ શકે, અથવા તો વેક્સિન ક્ષેત્રે કોઈ મહત્વની સફળતા ભારતે હાંસલ કરી હોય અને વેક્સિનના ડોઝ જે તૈયાર છે એવો ઇન્ડિકેશન વડાપ્રધાને આપ્યો હતો તેના મતલબની કોઈ પણ જાહેરાત હોઈ શકે કે વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રજોગ પ્રવચન કરે છે ત્યારે કોઈ મોટી જ જાહેરાત હોય છે। મેં આપને પહેલા કીધું એ પ્રમાણે જ્યારે દેશમાં નોટબંધી આવી ત્યારે પણ વડાપ્રધાને રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું અને આ ઉપરાંત જ્યારે લોકડાઉન પણ ડિક્લેર કરવામાં આવ્યું રાષ્ટ્રવ્યાપી ત્યારે પણ વડાપ્રધાને રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું। વડાપ્રધાન જ્યારે મહત્વની જાહેરાત કરતા હોય છે ત્યારે જ રાષ્ટ્રજોગ પ્રવચન કરતા હોય છે અને આજે કોઈ પણને ખ્યાલ નહોતો એમ વડાપ્રધાને ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આજે સાંજે તેઓ રાષ્ટ્રજોગ સંદેશો આપશે। હવે જે અલગ અલગ ક્યાસ બાંધવામાં આવી રહ્યા છે તેની આતુરતાનો અંત આપણે સાંજે 6 વાગે જ્યારે વડાપ્રધાન રાષ્ટ્રજોગ પ્રવચન કરશે ત્યારે જ ખ્યાલ આવશે, કારણ કે આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન સિક્રેસી ખૂબ જ રાખતા હોય છે, કોઈ પણ જાતની જાહેરાત દરમિયાન એમની નજીકના લોકોને પણ ખબર હોય છે તો પણ વાત બહાર આવતી નથી। આપણે અનેક વખત વડાપ્રધાનની આ જે પદ્ધતિ અથવા જે પ્રણાલી છે એ જોઈ છે, એટલે સાંજ સુધી જે જાત જાતની વાત આવશે, જાત જાતના જાત જાતની અટકળો બહાર આવશે, પરંતુ એટલું ચોક્કસ છે કે સાંજે 6 વાગે જાહેરાત કરશે ત્યારે કા કોરોનાને રિલેટેડ કોઈ માહિતી હશે અથવા તો વેક્સિનને લગતી માહિતી હોઈ શકે એવું આપણે માનીએ બેની।
जी जी दीपक जी, एटले सांजे चोक्कस 6 वाग्या सुधी राह तो जोवी ज पड़शे। एक मोटी जाहेरात नी सारा समाचार पण होई शके, जे रीते अत्यारे तमे जणावी रह्या छो वात कोरोना वेक्सिन नी होय तो बीजी बाजु सीरम इंस्टिट्यूटे पण दावा कर्या छे ट्रायल पण हवे अंतिम तबक्का मां छे, अने त्यां सुधी वात पहोंची छे के वेक्सिन नुं जे वहेंचवुं केवी रीते ए पण हवे धीरे धीरे तक तो गोठवाई रह्यो छे। दीपक जी आभार, अमारी साथे तमाम वातचीत शेर करी माहिती आपी ते बदल।